नमस्कार विद्यार्थी मित्रों, एनपी एज्युकेशन में दरेक विद्यार्थी मित्रों स्वागत है। मित्रों, आज वीडियो में आप बात करीशू तमारा समक्ष अहीं प्रवृत्ति है कि जे घरे शीखीए एमां धोरण 6 अंग्रेजी विषय में मोचो ए प्रवृत्तिनी संपूर्ण डीप में आप आ वीडियो अंदर चर्चा करीशू। तो मित्रों, आ वीडियो तमे पूरेपूरो निहाळजो अने जो तमे अमारी चेनल पर प्रथम वीडियो निहाळी रह्या होय तो प्लीज अमारी चेनल ने अवश्य एक वार सब्सक्राइब कर देजो। तमारा सुधी अमे दरेक प्रकारनी एक्टिविटी अने कोईपण प्रकारनुं स्वाध्याय सोल्यूशन तमारा समक्ष अमे मोकली शकीए। तो मित्रों, जोईए आपे धोरण 6 इंग्लिश जुलाई 2020 अहीं आपणो युनिट छे युनिट नंबर बे मो छो। तो आजे युनिट बे मो छो आजे आपणे डिटेलनी अंदर वात करवानी छे आ पाठनी, के अहीं एक समीर नामनो छोकरो અને એના પિતાજીનો સંવાદ આપેલો છે। તો આપણે એ સંવાદને આજે ભણીશું, શીખીશું। તો જોઈએ કે સમીર અને પિતાજી એમનો સંવાદ, આપણે જોઈએ કે સમીરને આ શું કરી રહ્યો છે અને એના પિતા શું વાત કરી રહ્યા છે એની આજે આ ચર્ચા કરીશું। તો અહીંયા મિત્રો જોજો ધ્યાનથી, મિત્રો સમીર તેના પિતાજી સાથે પોતાની શાળા વિશે વાત કરવાનો હતો। અહીંયા આપણે જોવાનું છે કે સમીર એ આપણે પ્રેઝન્ટ કાળની અંદર છે, ચાલુ વર્તમાન કાળની અંદર, અને એના પિતા જે એમની ભૂતકાળની ક્રિયા એટલે કે વાત કરવાની છે। તો અહીંયા ચાલુ વર્તમાન કાળ અને ભૂતકાળની વાત કરવામાં આવી છે। તો અહીંયા સમીર એ આપણો ચાલુ વર્તમાન કાળ છે અને એમના પિતા એ આપણે ભૂતકાળની વાત કરવાની છે। તો અહીંયા આપણે જોઈએ કે સમીર તેના પિતા સાથે પોતાની શાળા વિશે વાત કરતો હતો। અહીંયા સમીર અને એના પિતા એ બંનેની વાત કરવામાં આવી છે, તેની વાતો નીચે લખી છે, પણ ભૂલથી કોણે શું કહ્યું છે તે એક સાથે લખી ગયું। હવે આમાંથી એમાં પૂછવામાં આવે છે કે કઈ વાત કોણે કહી એ આપણે જોવાની છે, તો એના નીચે આપણે અંડરલાઇન કરવાની છે। તો જોઈએ, તમારે સમીર જે વાક્ય બોલ્યું હશે તે અનુમાન, તમારે સમીર જે વાક્ય બોલ્યું હશે તે અનુમાન કરી તેને નીચે લીટી કરવાની। હવે જે સમીર બોલ્યો હોય તેની નીચે આપણે અંડરલાઇન કરવાની છે। તો નીચે જોઈએ કે મારી શાળામાં આજે નવું વોટર કૂલર લગાવ્યું, એ આ સમીર બોલ્યું, એના નીચે આપણે અંડરલાઇન કરી દીધી। અરે વાહ, અમારા જમાનામાં તો પાણી પીવા માટે નિશાળમાં માટલા ભરાતા હશે, અહીંયા એના પિતાશ્રી બોલ્યા છે એટલે આપણે એના નીચે અંડરલાઇન કરવાની નથી, જેથી ઠંડુ પાણી મળી રહે। તમારા સમયમાં શાળાએ જવા માટે તમે કેવી રીતે જતા, તો આ વાક્ય સમીર બોલ્યો છે, તો તમારા સમયમાં શાળાએ જવા માટે તમે કેવી રીતે જતા। અમારી શાળા તો બહુ જ બાજુના ગામમાં હતી, આ એના પિતાશ્રી બોલ્યા હશે, અને અમે તો ચાલીને જતા, આ પણ એમના પિતાશ્રી બોલ્યા। અમારી શાળા તો નજીક છે અને અમે સાયકલ લઈને જઈએ છીએ, તો આ વાક્ય સમીર બોલ્યો છે એટલે આપણે એના નીચે અંડરલાઇન કરી દઈએ। અમારી શાળામાં બે જ ઓરડા હતા, આ એના પિતાશ્રી બોલ્યા છે, અને આગળ જોઈએ કે અમારી શાળામાં તો 8 ઓરડા છે અને રમતનું મેદાન પણ છે, તો આ વાક્ય એ સમીર બોલ્યો છે એટલે આપણે એના નીચે અંડરલાઇન કરી દઈએ। અમારી શાળામાં વર્ગખંડમાં પંખા પણ છે, આ પણ વાક્ય સમીર બોલ્યો હશે। અમારા જમાનામાં તો ઝાડ નીચે ભણવાની મજા આવતી, તો આ વાક્ય એને સમીરના પપ્પા બોલ્યા છે, અને દુનિયા કેટલી ઝડપથી બદલાઈ રહી છે, આ પણ વાક્ય એના પિતાશ્રી બોલ્યા છે। હવે જોઈએ
કે હવે આ જ લખાણ નીચે અંગ્રેજીમાં આપેલું છે, આ ઉપરનું જે આપણને ગુજરાતી કરેલું છે એનું લખાણ આપણે નીચે જોઈએ કે એ અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરેલું છે, તેમાં પણ તમારે સમીર શું શું બોલે છે અને તે પિતાજીને શું બોલે છે તે જુદા પાડવાનું છે. હવે સમીર શું બોલે છે અને એના પિતાશ્રી શું બોલે છે એ આપણે જોવાનું છે. હવે સમીર શું બોલ્યો છે એ આપણે લખવાનું અને સમીરના પપ્પા જે લખ્યા છે તે આપણને જોવાનું છે. તો જોઈએ આપણે નીચે કે ગુજરાતીનું આપણે અંગ્રેજીની અંદર ટ્રાન્સલેશન નીચે કરેલું હશે તો એ જોઈએ. ટુડે ઇઝ માય સ્કૂલ વોટર કુલર વોઝ સેટ અપ. તો અહીંયા આપણને ખબર છે કે આ વાક્ય એ સમીર બોલ્યો. ગ્રેટ ઇઝ અવર વી યુઝ ટુ ફિલ વોટર અર્ધેન પોટ સો વી કુડ હેવ કોલ્ડ વોટર. આપણે અહીંયા સમીર જે બોલે એના નીચે જ અંડરલાઈન કરીએ અને એના ફાધર જે બોલતા છે એના નીચે આપણે અંડરલાઈન કરશું નહીં, જેથી આપણને લખવામાં સરળતા પડે. તો જોઈએ અહીંયા એના પિતાશ્રી બોલ્યા, ઇન યોર ડે હાઉ ડીડ યુ ગો ટુ સ્કૂલ. અને તમે સ્કૂલની અંદર કઈ રીતે જતા હશો. તો આ પણ વાક્ય કોણ બોલ્યું? સમીર. આ પણ વાક્ય કોણ બોલ્યું? સમીર. અવર સ્કૂલ વોઝ ઇન ધ નિયરલી વિલેજ. અવર સ્કૂલ વોઝ ઇન નિયરલી નિયર બી વિલેજ. અમારી સ્કૂલ તો ગામની નજીક છે. વી યુઝ ટુ ગો બાય વોક. અમે તો ચાલીને જતા. ઓ અવર સ્કૂલ ઇઝ નોટ નિયર એન્ડ વી ગો ટુ ધ સ્કૂલ બાય બાયસિકલ. અને અમે તો અમારી સ્કૂલ નજીક છે અને અમે સાયકલ લઈને જઈએ છીએ. તો અહીંયા આ વાક્ય સમીર બોલ્યો છે. એન્ડ બીજું, અવર સ્કૂલ હેડ ઓનલી ટુ ક્લાસરૂમ. અહીંયા પણ સમીર વાક્ય બોલ્યું છે. એને ઇન અવર સ્કૂલ ધેર એટ ક્લાસ રૂમ. અને અમારી સ્કૂલની અંદર 8 ક્લાસરૂમ છે. એન્ડ પ્લે ગ્રાઉન્ડ ટુ અને મેદાન પણ છે. ઇન અવર ક્લાસરૂમ ધેર એન્ડ ફેન એન્ડ વેલ. અમારી ક્લાસરૂમમાં પણ ફેન એટલે પંખા પણ છે. વી યુઝડ ટુ સીટ ઇન અંડર ધ ટ્રી. આ એના ફાધર બોલ્યા છે. અમે ઝાડની નીચે બેસતા. હાઉ ફર્સ્ટ ધ વર્લ્ડ ઇન ચેન્જિંગ. જમાનો એટલે કે દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. અહીંયા નીચે આપણને વાક્ય આવે છે સમીર અને એના ફાધર. તો આપણે સમીર જે વાક્ય બોલ્યો હશે એ આપણે અહીંયા લખવાનું છે અને એના ફાધર જે બોલ્યા છે એ વાક્ય લખવાનું. આપણે જોયું કે ઉપર અંડરલાઈન આપણને કરેલી છે જે વાક્ય સમીર બોલ્યો હશે અને જેની અંડરલાઈન કરેલી નહીં હોય એના ફાધર બોલ્યા છે. તો જોઈએ સમીર, તો આપણને પહેલી જ અંડરલાઈન કરેલી હતી અહીંયા, ટુડે ઇઝ માય સ્કૂલ વોટર કુલર વોઝ સેટઅપ. તો અહીંયા આપણને લખેલું ટુડે ઇઝ માય સ્કૂલ વોટર કુલર વોઝ સેટ અપ. નીચે જોઈએ એના ફાધરની વાત કરવામાં આવી છે. તો એના પાછળ આપણને જોઈએ ગેટ ઇન અવર ડે. ગ્રેટ ઇન અવર ડે વી યુઝડ ટુ ફિલ વોટર ઇન ધેટ પોટ સો વી કુડ હેવ અ કોલ્ડ વોટર. તો અહીંયા આપણને એ જ રીતે લખ્યું, ગ્રેટ ઇન અવર ડે વી યુઝ ટુ ટીલ વોટર ઇન અર્ધેટ પોટ સો વી કુડ હેવ કોલ્ડ વોટર. એ રીતે આગળ જોઈએ. એના આગળ ઇન યોર ડેઝ હાઉ યુ ડીડ યુ ગો ટુ સ્કૂલ. તો આપણે લખ્યું ઇન યોર ડે હાઉ યુ ડીડ યુ ગો ટુ સ્કૂલ. તો અહીંયા સમીર એ વાક્ય બોલ્યું, આપણે અંડરલાઈન કરેલી છે. એના નીચે જોઈએ આપણે પાછળ, અવર સ્કૂલ વોઝ ઇન ધ નિયરલી વિલેજ. તો અવર સ્કૂલ વોઝ ઇન ધ નિયરબી વિલેજ. વી યુઝડ ટુ ગો ટુ વોક. અમે ચાલીને ત્યાં જતા. પછી આગળ જોઈએ તો ઓ અવર સ્કૂલ ઇઝ નિયર એન્ડ ગો ટુ સ્કૂલ બાય
साइकल तो अँ अपने लखेलू ओ अवर स्कूल इन नियर एंड गो टू स्कूल बाय साइकल नीचे फादर आ लीधु कि अवर स्कूल हैड ओनली टू क्लासरूम अँ अंडरलाइन करेली है तो अंडरलाइन एना फाधरनी है बराबर फाधरनी अवर स्कूल हैड ओनली टू क्लासरूम एना फाधर अँ लखी अवर स्कूल हैड ओनली टू क्लासरूम नीचे समीर आपने आपेलू है छेलू कि समीर इन अवर स्कूल देर आर एट क्लासरूम एंड अ प्ले ग्राउंड टू इन अवर क्लासरूम देर आर फेन्स एज वेल अँ नीचे अपन आ लीलू है अवर क्लासरूम एट क्लासरूम एंड प्ले ग्राउंड एंड अवर क्लासरूम द वेल अँ आप पाचड़ जो है तो नीचे बाकी रह जाए कि फाधर यूज टू सीट अंडर द ट्री एम फाधर क्या झाड़ नीचे बेसीने भणता समीर हाउ फास्ट द वर्ल्ड चेन्जिंग इन चेन्जिंग नो अमना समीर बोले से नीचे जुए कि विचारो ते के नक्की कर क्यू विधान कोण बोले जे शब्दों द्वारा तमने खबर पड़ी हो शब्दों नीचे लखो तो आपने खबर है कि समीर ए चालू वर्तमान काल अंदर चालू वर्तमान काल एनी अंदर बोल दो समीर अने बीजू एना फाधर पिता ए भूतकाळनी अंदर भूतकाळमां वाक्य एटले के 20 वर्ष पहेलानी वात करवामां आवी छे एटले भूतकाळनी वाक्य थयुं हशे ए आपणने ख्याल छे तो एमना पिता अहीं चालू वर्तमान काळनी अंदर आपणने ख्याल ज छे कि चालू वर्तमान काळनी अंदर वाक्य जे प्रेझेंटनी अंदर चालू क्रियानी अंदर होय ए वपराता होय अहीं आपणे जोई के टुडे ए आजनी वात करवामां आवी छे ए रीते आपने जो कि ईज आए अँ वाक्य साथ ईज आए पशी आर आए तो ये बदा वाक्य ए प्रेजेंटनी अंदर हे अने बीजा वाक्य वोज अने वेरनी अंदर वाक्य हे वोज वेर अने हेड ए वाक्य हमेशा भूतकाळनी अंदर तो अँ आपने पहलू वाक्य लू है टुडे इन अवर डे के ए दिवसों में करू हे ए भूतकाल में जत रहे पी ईज ए आपने चालू वर्तमान काल में चौथे वाक्य जो वोज ए भूतकाल टू बी रूप थाय से अँ आर ए वर्तमान रूप चालू वर्तमान रूप कहवा छठू आप हेड ए भूतकाल क्रिया थी हे तव दर्शा वपराश ईज ए पर आप चालू क्रिया चालू वर्तमान काल की क्रिया यूज्ड एट उपयोग थो हे एनी भूतकाळनी क्रिया दर्शावे छे अने इन योर डे के चालू दिवस दरमियान हवे जोईए नीचे के हवे नीचे केटलाक वाक्यो आपेला छे हवे नीचे केटलाक वाक्यो आपेला छे ते वाचो केटलाक वाक्योमां नाव लख्युं छे अने ज्यारे केटलाक वाक्योमां बिफोर लख्युं छे ते जुओ अने केटला वाक्योमां ते लखवानुं रही गयुं छे तेमां तमे लखो तो अहीं आपणने खबर छे के नावनी क्रिया ए चालू वर्तमान काळमां वपराय छे अने बिफोर ए भूतकाळनी अंदर वपराय छे तो घणा वाक्योनी अंदर आपणने चालू वर्तमान काळ एटले के वाक्यो आपणने आपेला छे अने घणा वाक्योनी अंदर आपणने लखवाना बाकी छे तो आपणे जोईए पहेलुं वाक्य आई एम गोइंग टू स्कूल अहीं नाव आपणने आपेलुं छे तो हूँ स्कूले जाई रह्यो छूँ तो ये आपने चालू क्रिया थी कहवा मै फाधर वॉज फूटबॉल प्लेयर मारा पिता फूटबॉल ना खिलाड़ी हता तो बिफोर नी बात करे एट्ले कि पहला नी बात करवामां आवी छे वी डीड नॉट रीड इंग्लिश इन ग्रेड फोर वी अमे इंग्लिश नी अंदर चौथा ग्रेड वाँची सकता नथी ए भूतकाळनी क्रिया थी एट्ले अहीं आपणे पासे शुं लगावामां आवे बिफोर वी कैन रीड इंग्लिश नाउ अमे इंग्लिश वाँची शकीए छीए नाउ
હવે અમે ઇંગ્લિશ વાંચી શકીએ છીએ. આ વાક્ય ચાલુ વર્તમાનકાળનું છે. નીચે પાંચમું જોઈએ કે ટુડે ઇઝ રેનેડ હેવીલી ઇન માય વિલેજ. ટુડે ઇઝ રેનેડ હેવીલી ઇન માય વિલેજ. અહીંયા ઈડી આપણને પ્રત્યે લગાવેલું આવેલું છે એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ વાક્ય ભૂતકાળમાં થયું હશે. ટુડે એટલે આજે અમારે એટલે કે આગળની વાત કરવામાં આવી. આજના જેવ જ પહેલાં અમારે ગામની અંદર ભારે વરસાદ આવ્યો હશે એવું અહીંયા ભૂતકાળની વાત કરવામાં આવી છે. વી કેન રીડ ઇંગ્લિશ નાઉ. અમે ઇંગ્લિશ વાંચીએ રહ્યા છીએ. હવે નીચે જોઈએ છઠ્ઠું. આઈ એમ ઇટિંગ અ ફ્રેશ બનાના. ઇટિંગ આઈએનજી પ્રત્યે લાગ્યું છે એટલે આપણને ખબર છે કે હાલની ક્રિયા ચાલુ હશે, વર્તમાનની ક્રિયા ચાલુ હશે. સાતમું જોઈએ તો માય મધર સ્કોરેડ 100 માર્ક્સ ઇન ઇંગ્લિશ વેન શી વોઝ ઇન ધ 6th ગ્રેડ. મારી મમ્મી સોમાં ઇંગ્લિશની અંદર ક્યારે 6th ગ્રેડની અંદર ઇંગ્લિશમાં 100 માર્ક્સ લાવી હશે. તો અહીંયા આપણને બિફોર આવેલું છે તે પહેલાંની વાત કરવામાં આવી છે. ઇન્ડિયા વોન ધ વર્લ્ડ કપ ઇન ક્રિકેટ ઇન ધ યર 2011. કે ઇન્ડિયા 2011ની અંદર વર્લ્ડ કપ જીતી હશે. અહીંયા બિફોર આપણને આપેલું છે. નવમો જોઈએ ફાર્મર યુઝ ટુ બુલોક કાર્ટ ઇન ધેર ફાર્મ. એટલે કે ખેડૂતો ખેતરની અંદર બળદગાડાનો ઉપયોગ કરતા હશે. તો અહીંયા આપણને બિફોર લગાવ્યું. ડ્યુ ટુ કોવિડ-19 પેન્ડેમિક વી આર નોટ ગોઈંગ ટુ ધ સ્કૂલ. ડ્યુ ટુ કોવિડ-19 પરમિટેડ વી આર નોટ ગોઈંગ ટુ સ્કૂલ. અહીંયા નાવ અહીંયા લગાવવામાં આવે છે તે હાલની ક્રિયા છે. ધીસ યર જૂનાગઢ જગન્નાથ રથ યાત્રા ઇઝ કેન્સલેડ. આ વર્ષે જગન્નાથ યાત્રા કેન્સલ એટલે કે મુલતવી રાખી છે. તો આ વાક્ય નાવ હાલની ક્રિયા કરી હાલની વાંચ્યો એવી. ઇન્ડિયા ગોટ ઇન ઇન્ડિપેન્ડન્સ ઇન ધ યર 1947. ઇન્ડિયા એટલે કે ભારત 1947માં સ્વતંત્ર થયું હશે. તો અહીંયા આપણને પણ બિફોર લગાવવામાં આવ્યું. તો મિત્રો અહીંયા તમારું ઘરે શીખવી એમાં એક્ટિવિટી 1 ધોરણ 6 ઇંગ્લિશમાં તમારું સંપૂર્ણ પૂરું થઈ ગઈ છે. તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તે તમારા સુધી અમે દરેક પ્રકારની એક્ટિવિટી ઘરે શીખી એમાં તમારા સમક્ષ પ્રથમ મોકલી શકીએ. થેન્ક યુ.